અગિયારસો ચારમો શબ્દ અનેક અનેકને અંગ્રેજીમાં શું કહીશું તો અનેકને અંગ્રેજીમાં કહીશું ઇન્યુમેરેબલ આઈ ડબલ એનયુ એમ ઈ આર એ બી એલ ઇન્યુમેરેબલ મતલબ કે અનેક અગિયારસો પાંચમો શબ્દ અંગૂઠો અંગૂઠોને અંગ્રેજીમાં શું કહીશું તો અંગૂઠોને અંગ્રેજીમાં કહીશું થમ્બ ટી એચયુ એમ બી થંબ મતલબ કે અંગૂઠો અગિયારસો છ મો શબ્દ અંજીર અંજીરને અંગ્રેજીમાં શું કહેવાય મિત્રો તો અંજીરને અંગ્રેજીમાં કહીશું કે અંજીર અગિયારસો સાતમો શબ્દ આદુ આદુને અંગ્રેજીમાં શું કહેવાય તો આદુને અંગ્રેજીમાં કહીશું જિંજર એન જી આર જીંજર મતલબ કે આદુ અગિયારસો આઠમો શબ્દ આમલી આમલીને અંગ્રેજીમાં શું કહીશું તો આમલી ને અંગ્રેજીમાં કહીશું ટેલ આજીમાં શું અંગ્રેજીમાં કહીશું હેલ્થ એચ ઇ એલ ટી એચ હેલ્થ મતલબ કે આરોગ્ય અગિયારસો દસ શબ્દ મિત્રો આળસ આળસને અંગ્રેજીમાં શું કહેવાય તો આળસને અંગ્રેજીમાં કહીશું લેઝીનેસ એલ એની શું કહેવાય તો આંખને અંગ્રેજીમાં કહીશું આઈ ઈ વાય આઈ મતલબ કે આંખ અગિયારસો બારમો શબ્દ આંગળી આંગળીને અંગ્રેજીમાં શું કહેવાય તો આંગળીને અંગ્રેજીમાં કહીશું ફિંગર એફઆઈએન જીઆર ફિંગર મતલબ કે આંગળી અગિયારસો તેરમો શબ્દ મિત્રો આંચકો આંચકોને અંગ્રેજીમાં શું કહેવાય તો આંચકોને અંગ્રેજીમાં કહીશું જર્ક જે ઈ આર કે જર્ક મતલબ કે આંચકો અગિયારસો ચૌદમો શબ્દ મિત્રો ઇલાજ ઈલાજને અંગ્રેજીમાં શું કહેવાય તો આપણે ઈલાજને અંગ્રેજીમાં કહીશું ટ્રીટમેન્ટ ટી આર એન ટી ટ્રીટમેન્ટ ક્યોર પણ આપણે એને કહી શકીએ અને રેમેડી પણ કહી શકીએ અગિયારસો પંદરમો શબ્દ ઈજા ઈજાને અંગ્રેજીમાં શું કહેવાય તો ઈજાને અંગ્રેજીમાં કહીશું ઇન્જરી આઈ એન જેયુ આર વાય ઇન્જરી મતલબ કે ઈજા અગિયારસો સોળમો શબ્દ ઇન્ડુ ઇન્ડુ ને અંગ્રેજીમાં શું કહીએ મિત્રો આપણે તો ઇન્ડુને અંગ્રેજીમાં કહીશું એક ઇ ડબલજી એક મતલબ કે ઇન્ડુ અગિયારસો સત્તરમો શબ્દ ઉજાગરો